નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં અંગ્રેજી વિષયમાં યુનિટ ફોર રીડ વન ધ એડજસ્ટમેન્ટ કે જે આપણે ગુલઝાર દ્વારા આપવામાં આવ્યું છે આ સ્ટોરીનો આપણે આજે બીજો ભાગ જોઈશું પેલા ભાગમાં આપણે આપણા લેખકનો પરિચય આપણા લેખક નાના નાની સાથે રહે છે તેની વાત નાના નાનીનું વર્તન અને નાનીના મૃત્યુ પછી નાનાનું વર્તન કેવું થયું હતું તેની આપણે વાત જોઈ હતી હવે આપણે આ સ્ટોરીનો બાકીનો ભાગ જોઈશું જેમાં સૌ પ્રથમ આવે છે નાના વોર શિફ્ટિંગ ટુ નાની એટલે કે નાના છે એ નાનીમાં પરિણમી રહ્યા હતા કે નાના છે તે નાની બની રહ્યા હતા એટલે કે નાનામાં કોઈ ફિઝિકલ ચેન્જ નહોતો થતો પણ થોડીક એની ફિલિંગ છે જે એનું બિહેવિયર છે એ ચેન્જ થતું હતું તે આપણે જોઈએ કે નાના સ્ટેડ લોકડ ઓન ધ ડે વેન નાનીઝ એસીઝ હેડ ટુ બી ટેકન અવે ફોર ઇમરઝન કે જે દિવસે નાનીની અસ્થિ પધરાવા જવાની હતી એ દિવસે પણ નાનાએ પોતાની જાતને તેના રૂમમાં બંધ રાખ્યા હતા એટલે કે નાનીના મૃત્યુ પછી નાનીની અસ્થિ પધરાવનો દિવસ આવ્યો તે દિવસે પણ નાના છે એ બધાથી અલગ એક રૂમમાં પોતાની જાતને બંધ રાખે છે સેકન્ડ ઇન્ડિકેશન એટલે કે બીજો સંકેત શું છે બીજો સંકેત તો કે ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી ઇડ નાના સિટિંગ ઓર નાન ઇઝ બેડ નાના છે તે નાનીના બેડ પર બેઠેલા છે અને એ સમયે વાક્ય બોલે છે કે ટેક હિમ અવે જાઓ તેને દૂર લઈ જાઓ ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી આખી જિંદગી તે માત્ર મારી સાથે લડ્યો છે આ વાક્ય વાંચતા આપણને થોડોક કન્ફ્યુઝન થાય કે આમાં નાના છે તે હિમ અને હી જેવા શબ્દનો ઉપયોગ કેમ કરે છે નાના છે કોની વાત કરે છે પણ અહીં નાનામાંથી નાની બોલી રહ્યા હોય એવું આપણને લાગે એટલે આ હિમ અને હિ શબ્દ છે એ આપણને બીજો સંકેત દર્શાવે છે જે દિવસે નાનીને અસ્થિ પધરાવાની હતી તે દિવસની જ આ વાત છે લેખક છે એ તેમને મળવા માટે જાય છે ત્યારે તે ઘડાને સ્પર્શ કરીને આવા વાક્યો બોલે છે ધ ઓથર ડીડ નોટ પે અટેન્શન ટુ ધીસ ને લેખક છે

ધ વે નાની યુઝ ટુ કે નાના છે તે ઢાકણામાં ઉધરસની દવા માપી રહ્યા હતા અને એ પણ નાની માપતા રીતે એકદમ એ જ રીતે આ ત્રીજો સંકેત છે કે નાનાને ક્યારેય ઉધરસ થઈ નથી પણ તે નાનીની જેમ ઢાંકણામાં ઉધરસની દવા માપી રહ્યા છે ધ ઓથર હેડ નેવર હર્ડ નાના કફિંગ સો હી વોઝ લેખકે નાનાને ક્યારે ઉધરસ ખાતા સાંભળ્યા નથી તેથી તેમને આઘાત લાગે છે કે અત્યાર સુધી નાના કોઈ ઉધરસ ખાતા નથી અને ક્યારેય લેખકે તેને ઉધરસ ખાતા જોયા નથી છપા છતાં પણ તે ઉધરસની દવા છે તે ઢાંકણામાં માપી રહ્યા છે આ બાબત જોઈને તેમને આઘાત લાગે છે આફ્ટર સમ ડેઝ ધ ઓથર ટોલ્ડ નાના ટુ ટેક હિમ ટુ અ સલોન બિકોઝ હી નીડ અ હેર કટ થોડા દિવસો પછી લેખકે નાનાને કીધું કે ચાલો તમને વાણાની દુકાને લઈ જાઓ કારણ કે તમારે વાળ કપાવવાની જરૂર છે આ થોડા દિવસો પછીની વાત છે ત્યારબાદ કે જ્યારે લેખક છે એ નાના સાથે વાતચીત કરતાં કહે છે કે તમે ચાલો વાળ કપાઈ લો ધ ઓથોર ઇઝ રેડી ટુ કોલ અ બાર્બર એટ હોમ સાથે લેખક એમ પણ કહે છે કે જો તમારે વાણંદની દુકાને ન આવવું હોય તો વાણંદને અહીંયા ઘરે બોલાવી લઉં ફોર્થ ઇન્ડિકેશન ચોથો સંકેત નો નો હી વિલ કિલ મી ના ના તે મને મારી નાખશે હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ તેને મારા ટૂંકાવાળ કપાયેલા ગમતા નથી હી વિલ નેવર અપ્રૂવ તે ક્યારેય માનશે નહીં તો જો આ વાક્યોમાં તમને ત્રણ વખત હી જોવા મળશે તો નાના છે હી શબ્દનો ઉપયોગ કેમ કરે છે તો કે આપણે સમજી શકીએ કે અહીંથી નાનાની અંદરથી નાની બોલી રહ્યા છે બોલનાર વ્યક્તિ છે નાના પણ એ અંદરથી જે બોલનાર વ્યક્તિ છે એ નાની છે એટલે જો હી વિલ કિલ મી તે મને મારી નાખશે એટલે તે એટલે કે આ નાના વિશે વાત થાય છે હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ તેને મારા ટૂંકા કપાયેલા વાળ ગમતા નથી હી વિલ નેવર અપ્રૂવ તે ક્યારેય માનશે નહીં એટલે શબ્દો નાનીના છે પણ નાના બોલી રહ્યા છે હીઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઈક નાની તેમનો અવાજ એ નાકમાંથી આવતો હતો અને એકદમ નાનીની જેમ જ એટલે કે ઉપરના જે વાક્યો છે એ બોલનાર વ્યક્તિ છે નાના પણ તે એક્ઝેક્ટલી નાનીની જેમ જ બોલે છે નાની જેમ બોલતા હોય છે એમ જ ઉપરના વાક્યો બોલે છે એટલે આપણને એમ થાય કે નાનીની અંદરથી કે નાનાની અંદરથી નાની બોલી રહ્યા છે ઇટ સીમ્ડ એઝ એફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ એવું લાગતું હતું જાણે કે તે નાની હોય કે જે બોલતા હોય કે નાનાની અંદરથી નાની બોલતા હોય તેવું લાગતું હતું ના ઓથર ઇઝ શોક્ડ એન્ડ વરીડ હવે આપણા લેખકને આઘાત લાગે છે અને તે ચિંતાતુર થઈ જાય છે હવે આપણા લેખકની ચિંતા છે તે વધી જાય છે ત્યાર પછી છે એન્ટ્રી ઓફ ડૉક્ટર કેડી કામલે ડૉક્ટર કેડી કામલેનો હવે પ્રવેશ થાય છે ડૉક્ટર કેડી કામલે છે તે પિક્ચરમાં આવે છે તો શું કહે છે હી ઇઝ અ ઓથર્સ ફ્રેન્ડ એન્ડ અ સાયક્યાટ્રિસ્ટ ડૉક્ટર કેડી કામલે છે તે લેખકના મિત્ર છે અને એક મનોચિકિત્સક છે મનોચિકિત્સક એટલે કે માનસિક રોગના ડોક્ટર નાના સાથે વિગતવાર વાત કરે છે એટ લેન્થ એટલે કે વિગતવાર ફોર અવર્સ એટલે કે કલાકો સુધી નાના આન્સર્ડ વેરી ફ્યુ ક્વેશ્ચન્સ ટુ ડોક્ટર કામલે ડોક્ટર કામલે છે એ નાનાને ઘણા બધા પ્રશ્નો પૂછે છે પણ તેમાંથી નાના છે તે બહુ ઓછા પ્રશ્નોના જવાબ આપે છે હી સ્પોક નોર્મલી એઝ નાના એન્ડ ઇન હિઝ ઓન વોઇસ ને જ્યારે નાનાએ પ્રશ્નોનો જવાબ આપ્યો ત્યારે તેમણે નાના તરીકે જ જવાબ આપ્યો છે અને પોતાના અવાજમાં જવાબ આપ્યો છે એટલે કે ડૉક્ટર કેડી કામલેના પ્રશ્નોના જવાબમાં નાનાએ પોતાની રીતે જ એક નાના તરીકે જ પોતાના અવાજમાં જવાબ આપ્યા છે સમથિંગ એલ્સ બીકેમ ઇવિડેન્ટ ડ્યુરિંગ દેર ટોક ને તેમની આ વાતચીત દરમિયાન એક વસ્તુ છે એ સ્પષ્ટ બની રહી છે ઇવિડેન્ટ એટલે કે સ્પષ્ટ ડૉક્ટર કામલે ઇન્ફોર્મડ ધ ઓથર દેટ નાના ડીડ નોટ પરસિવ નાની એઝ ડેટ ને ડૉક્ટર કામલે છે તે આપણા લેખકને જાણ કરે છે કે નાના નાનીને મરેલા માનતા નથી એટલે કે નાના છે હજી પણ નાનીનું અસ્તિત્વ છે એવું માને છે ડૉક્ટર કામલે છે એમની આ વાતચીત પરથી સ્પષ્ટ તારણ કાઢે છે નાના હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ નાનાએ હવે બમણું જીવન જીવવાનું શરૂ કર્યું છે એટલે કે શરીર એક છે પણ એ એક જ શરીરમાં નાના અને નાનીનું સહઅસ્તિત્વ છે એક જ શરીરમાં કે બમણું વ્યક્તિત્વ આપણને જોવા મળે છે ધ શોકિંગ ડિક્લેરેશન ને હવે આઘાત લાગે એવી જાહેરાત કે જે ડોક્ટર કેડી કામડે દ્વારા કરવામાં આવી દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ ડૉક્ટર કામલે કહે છે કે તેમનામાં તેણીનું પ્રમાણ વધારે છે અને તેનું પ્રમાણ ઓછું છે એટલે કે નાનામાં નાનીનું પ્રમાણ છે તે વધારે છે અને નાનાનું પ્રમાણ છે તે ઓછું છે એટલે કે નાની ઇઝ ગ્રોવિંગ ઇન નાના નાનાની અંદર નાની છે તે વધતા જાય છે એન્ડ નાના ઇઝ શ્રેન્કિંગ અને નાના છે એ પોતે જ ઘટતા જાય છે વોટએવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર જે કંઈ પણ થાય છે એ તેણીની સાથે જ થાય છે તેણીની સાથે એટલે કે નાનીની સાથે શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ અને તેણી જ છે કે જેને ખોરાકની જમવાની જરૂર પડે છે પોષણની જરૂર પડે છે શી ઇઝ ધ વન હુ ફિલ્સ થસ્ટી અને એ જ છે કે જેને તરસ લાગે છે ધ અને એ છે 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 કે કે જેને જેને પીડા થાય થાય દર્દ એટલે હવે શરીર નાનાનું પણ તેનું વર્તન છે એ નાની જેવું થઈ રહ્યું છે એટલે કે નાનાના શરીરમાં નાનીનો વિકાસ થઈ રહ્યો છે અને નાનાનું પ્રમાણ છે તે ઘટી રહ્યું છે એટલે નાના જે કંઈ પણ ક્રિયાઓ કરે છે એમાં વધુ પડતા નાની પ્રતિત થાય છે એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન ઓન હર બિહાફ અને એ તે વ્યક્તિ છે તે એટલે કે નાના છે કે જે તેના વતી દવાઓ લે છે એટલે કે શરીર નાનાનું છે તેમની અંદર છે એ નાનીની લાક્ષણિકતાઓ આવી ગઈ છે નાનીનું પ્રમાણ વધી ગયું છે એટલે નાની સાથે જે કંઈ પણ ઘટના બની હતી એનું આખું એને કે અનુકરણ છે તે નાનામાં આવી રહ્યું છે એટલે કે નાનીને જે તકલીફ પડે છે એના માટે નાના છે તે દવા ખાય છે ડાયોગ્નોસિસ ઓફ ઇલનેસ અને હવે આ બીમારી છે એનું એને કે ઓળખ એનું નિરાકરણ શું થાય છે તે જોઈએ ડોક્ટર કામલે ક્લિયર ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસોર્ડર ડોક્ટર કામલે સ્પષ્ટ કર્યું કે નાના એક પ્રકારના વ્યક્તિત્વની અનિયમિતતાના રોગથી પીડાય છે આ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસોર્ડર એટલે કે વ્યક્તિત્વની અનિયમિતતાનો રોગ કે વ્યક્તિત્વ છે તે ખરેખર બદલાઈ જતું હોય છે હવે આ સમજવા માટે હું તમને એક મૂવીનું એક્ઝામ્પલ આપું તમે લોકોએ કદાચ અપરિચિત નામનું મૂવી જોયું હશે કે જેમાં એક વ્યક્તિ છે એ ત્રણ પાત્રો અભિનય કરતો હોય છે કે એક વ્યક્તિની અંદર ત્રણ અલગ અલગ લાગણી છે તે વ્યક્ત થતી હોય છે ફિલ્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે એક વ્યક્તિ છે એક સામાન્ય વ્યક્તિ કે જે કોઈ એક છોકરીને પ્રેમ કરે છે સાથોસાથ જે સમાજમાં અન્યાય થઈ રહ્યા છે તેના ઉપર તેને ધ્રૂણા આવે છે આ બધી લાગણી છે એની અંદર એટલી બધી ભેગી થાય છે કે એક વ્યક્તિની અંદરથી બીજા ત્રણ વ્યક્તિ છે એ બને છે બે વ્યક્તિ છે તેમાંથી ઉજાગર થાય છે તો એ વખતે એ રોગને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર એવું નામ આપવામાં આવ્યું છે એટલે કે એમાં એ બહુ વ્યક્તિત્વની ખામી હતી કે એક જ વ્યક્તિ છે તે એક કરતાં વધારે વ્યક્તિ તરીકે જીવતો હોય બરાબર અને એ માટે વ્યક્તિ પોતે છે એનાથી અજાણ હોય એ વાતમાં દર્શાવે છે અહીં એ જ વસ્તુની જો અહીંયા કનેક્ટ કરીએ તો નાનાની અંદર નાની વધી રહ્યા છે અને નાના છે તે ઘટી રહ્યા છે એટલે અહીંયા આ રોગનું નામ આપ્યું છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસોર્ડર ત્યાર પછી દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ અને આ રોગ માટે કોઈ ચોક્કસ ઈલાજ નથી ના ડિસોસિએટિવ પર્સનલી ડિસઓર્ડર છે એના માટે કોઈ સ્પષ્ટ દવા ઉપલબ્ધ નથી કોઈ ઈલાજ શક્ય નથી હાલમાં રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ એટલે કે આ રોગમાં સાજા થાય ને તે લગભગ અશક્ય છે રિકવરી એટલે કે અહીંયા સાજા થવું નિયરલી એટલે કે લગભગ એ લગભગ અશક્ય છે બટ ધ ડોક્ટર વિલ ટ્રાય હિઝ બેસ્ટ પણ ડોક્ટર છે એ તેના સૌથી સારા પ્રયત્નો કરશે પૂરેપૂરી મહેનત કરશે ડોક્ટર ધ ઓથર ત્યાર પછી ડોક્ટર કામલે છે એ આપણા લેખકને સલાહ આપે છે તો શું કે છે સલાહ જોઈએ ડોક્ટર કામલે આસ્ક ઓથર

ઇફ હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુજીસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની સાથે બીજો એક વધારાનો સ્પષ્ટતાવાળો પ્રશ્ન કરે છે કે શું તે નાના બનીને રાયતો ખાય કે પછી નાની બનીને રાયતું ખાવાની ના પાડે તો એનાથી તને શું ફેર પડે તારા માટે કંઈ બદલી જાય છે લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ તેને તેમનું જીવન છે તે જીવવા દ્યો તેને જેમ જીવવું હોય એને જીવવા દ્યો કે નાણની ઉંમર છે તે પંચ્યાસી વર્ષની થઈ ગઈ છે તો હવે કહી શકાય કે વ્યક્તિનો સમય બહુ ઓછો છે અને જેમ જીવવું હોય એમ એને જીવવા દ્યો ઇન ધ એન્ડ અને અંતમાં અંત શું થાય છે જોઈએ ધ ઓથર એન્ડ લોટ લેસ વરીડ ધર ફેલ્ટોક સ્પષ્ટતા કરી તેનાથી આપણા લેખક છે તે હવે એકદમ બોજ મુક્ત થઈ છે એટલે મુક્ત થઈ જવું અ લોટ લેસ વરીડ અને બહુ ઓછા ચિંતિત છે પેલા જેટલી ચિંતા હતી હવેલી ચિંતા રહી નથી ધ ઓથર થોટ ટુ મેક એડજસ્ટમેન્ટ વિથ નાના બિકોઝ નાના હેડ મેડ એડજસ્ટમેન્ટ વિથ નાની ઓલ ધ યર્સ લેખક છે તે વિચારે છે કે આપણે નાના સાથે એડજસ્ટમેન્ટ એટલે કે સમાધાન એટલે કે અનુકૂલન કરી લેવું જોઈએ કારણ કે આટલા વર્ષો સુધી નાનાએ પણ નાની સાથે એમના મુજબ અનુકૂલન સમાધાન કરેલું હતું એટલે નાના નાનીના વર્તનથી લેખક છે નિર્ણય પર આવે છે આવું વિચારે છે ધ ધોરિડ હોમ ત્યાર પછી ડોક્ટર કેડી કામલેને તેમના ઘરે મૂક્યા બાદ લેખક છે તે ઘરે પહોંચે છે હવે ઘરે પહોંચે છે ત્યારે તેમને જમવાનું કહેવામાં આવે છે અને તે નાનાને જમવા માટેનું કેવા તેમના રૂમમાં જાય છે એટલે નાના વોર સ્લીપિંગ ઇન નાનીસ બેડ વેન ઓથર વેન ટુ હિમ અને નાનીના બેડ પર સૂતા હોય છે ઓથર વોઝ ટન બિકોઝ નાના વોઝ સ્લીપિંગ ઇન નાની ધોતી એન્ડ બ્લાઉઝ અને હવે પછી જે ઘટના બને છે એમાં એવું થાય છે કે નાના છે એ નાનીના બેડ પર સૂતા હોય છે તેમને જગડવા જગાડવા માટે લેખક છે એ તેમને તેમના કેમ કે મોઢા પર બ્લેન્કેટ એટલે કે ચાદર છે તે ઢાંકેલી હોય છે તે દૂર કરે છે અને પછી જે જોવે છે એના પર પણ લેખક છે તે આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે નાના છે એ નાનીના ધોતી અને બ્લાઉઝમાં સૂતા હોય છે હવે ધોતી એ પંજાબીમાં કેમ કે સારીને ધોતી કહેવાય એટલે કે નાના છે એ નાની સાડી અને ધોતી કેમ કે બ્લાઉઝમાં સૂતા હોય છે આ જોઈને આપણા લેખકને આશ્ચર્ય થાય છે અને બીજી વસ્તુ કહી દઉં વધારાની કે આ ઘટના પછી નાના છે તે મરી જાય છે આપણને ટેક્સ્ટબુકમાં આટલી જ સ્ટોરી આપેલી છે અને જે રિયલ સ્ટોરી છે તેમાં લેખક છે અહીં નાનાને જગાડે છે પણ નાના છે તે જાગતા જ નથી અને તે મૃત્યુ પામે છે આ વાત અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં આપેલી નથી આપણી જાણકારી માટે જણાવી દઉં તો આ સાથે અહીંયા ચોથો યુનિટ ધ એડજસ્ટમેન્ટ એ પૂરું થાય છે ખરેખર ગુલઝારની પોતાના અંગત જીવનની આ એક વાર્તા હતી એક જે સ્ટોરી હતી કે જેમાં ભરપૂર લાગણી દર્શાવેલી છે তো সাথে ইউনিট পুরো থাকে আভার